અને આગળ આપણે માહિતી સંચારની પદ્ધતિઓ જોઈએ. છ સાત પદ્ધતિઓ તમને આપેલી હતી, લેખિત, મૌખિક, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય, મૌન. હવે એ જે માહિતી સંચાર છે, એ માહિતી સંચાર એટલે માહિતીને આપે. આ આપણે જે ઉદ્દેશથી કરવામાં આવી હોય એ ઉદ્દેશ જો સફળ થાય તો માહિતી સંચાર સફળ કહેવાય. પણ આપણે જે હેતુથી માહિતી સંચાર કર્યો હોય ને એ હેતુ સફળ ન થાય તો એ અસરકારક માહિતી સંચાર કહેવાય નહીં. અહીંયા આપણે કેટલાક એવા અવરોધક પરિબળોની વાત કરવાની છે જે આપણા માહિતી સંચારના હેતુને નિષ્ફળ બનાવે છે. અવરોધકો છે, નુકસાનકારક પરિબળો છે જે માહિતી સંચાર કરતી વખતે ઉદ્ભવે છે અને એ માહિતી સંચારના હેતુને નિષ્ફળ બનાવે છે. માહિતી મોકલશે કોણ? વ્યક્તિ. માહિતી મોકલાશે કોને? વ્યક્તિને. જવાબ કોણ આપશે? વ્યક્તિ. આ બધું કાર્ય માનવી કરે. એટલે આ જે અવરોધો છે એ મોટી ભાગે હોય છે માનવીય ભૂલો. એ માનવીય ભૂલો જ્યારે માહિતી સંચારમાં અવરોધાય સર્જાય ત્યારે માહિતી સંચાર અવરોધાય છે અને માહિતી સંચારનો હેતુ સફળ થતો નથી. એવા કેટલાક અવરોધક પરિબળોની વાત આપણે અહીંયા આજે કરવાની છે. જોઈએ, પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. સ્પષ્ટ આયોજનનો અભાવ. એમાં શું આયોજન કરવાનું હોય? માહિતી મોકલવામાં ચોક્કસપણે કરવું પડે. માહિતી કોને મોકલવાની છે, કયા સ્વરૂપમાં મોકલવાની છે, ક્યારે મોકલવાની છે, કેટલી માહિતી મોકલવાની છે, આ બધું પહેલેથી નક્કી હોવું જોઈએ. પહેલેથી પ્લાનિંગ કરવું પડે. આડેધડ કોઈને માહિતી મોકલી દો તો મેળ પડે નહીં. હવે તમારે રજા ચીઠ્ઠી જ આપવી છે અને રજા ચીઠ્ઠી આપવા માટે રાતે 12 વાગે ઉઠીને સ્કૂલે આવી ગયા તો માહિતી સંચાર થવાનું છે જ નહીં. એના માટે ચોક્કસ આયોજન કરવું પડે. સમય, સ્થળ, સ્વરૂપ, વ્યક્તિ બધો પહેલેથી વિચાર કરવો પડે. તો માહિતી સંચારના અવરોધક પરિબળોમાં પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. એ પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. એ કેવી રીતે માહિતી મોકલે છે એના પર આધાર છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે ભૂલો, અનુમાનો, આપણી ધારણાઓ, અસમજ, અવિશ્વાસ અને ડર એ માહિતી સંચાર વખતે અવરોધક બને છે અને માહિતી સંચારને સફળ થવા દેતા નથી. એવા કેટલાક અવરોધક પરિબળોની વાત કરીએ તો પહેલું છે એમાં સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલા કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવી છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. હવે આ માહિતી આપનાર જો અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપશે તો એની સામો જવાબ બી એવો જ આવવાનો છે, અથવા નહીં આવે, ક્યાં તો અડધો અધૂરો અસ્પષ્ટ જવાબ આવશે અથવા તો જવાબ આવશે નહીં. કારણ કે એને સમજ પડે તો જવાબ આપશે ને. એટલે આયોજનનો અભાવ એ માહિતી સંચારને નિષ્ફળ બનાવે છે. બીજું કીધું છે આપણે અહીંયા ભાષાંતરની ભૂલો. ભાષાંતરની ભૂલો એટલે આપણે તો માહિતી મોકલવાની છે અને પેલો વાંચવાનો છે, એમાં ભાષાંતર કરવાનું કાંઈ નહીં. પણ આવશે, આપણી વ્યવહારમાં નથી આવતું કદાચ, પણ કંપની લેવલ પર આવે. કારણ કે કંપની લેવલ પર માહિતી સંચાર સીધો ડાયરેક્ટ થતો નથી. માહિતી કંપની વ્યવસ્થામાં સંચાલનની 3 સપાટી આપણે આગળ શીખી ગયા છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ઉચ્ચ સપાટી ક્યારેય ડાયરેક્ટ આને માહિતી મોકલતો નથી, તળ સપાટી ડાયરેક્ટ ક્યારેય અહીંયા માહિતી મોકલાતો નથી. હંમેશા મધ્ય સપાટી થઈને જ એ માહિતીની આપને થશે. ઉચ્ચ સપાટી આને આપશે, આ અહીંયા મોકલશે, આ આને આપશે, આ અહીંયા મોકલશે. આ જે ઉચ્ચ સપાટીના અધિકારીઓ છે મોટે ભાગે નિષ્ણાંતો, નિપુણ, તજજ્ઞ, વેલ ક્વોલિફાઈડ, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ હોય છે. હવે આ લોકો મોટે ભાગે જે માહિતી મોકલશે અને એ ઇંગ્લિશમાં આવશે જે મધ્ય સપાટી પર મોકલાવે છે. હવે મધ્ય સપાટીના અધિકારીએ તળ સપાટીના અધિકારીઓને સમજાય એ રીતની ભાષામાં, તળ સપાટીમાં લોકલ ભાષામાં માહિતી મોકલવાની હોય તો ઇંગ્લિશનું એને અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સફર કરવું પડે. માનો કે તળ સપાટીએ ગુજરાતી લોકો કામ કરે છે. હવે ગુજરાતી લોકોની હિન્દી, ઇંગ્લિશ તમે જાણો છો કેવી સારી હોય છે.
આપણી હિન્દીને ઇંગ્લિશમાં બધું ભેગું થઈ જાય, સામે વાળાને સમજ પડે કે નહીં પડે, આપણે બોલી દઈએ છીએ. પાણીપુરી વાળા કાકા મોટી મોટી પૂરી દેના, કાણાવાળી મત દેના, પાણી નીચે લસડતા હે તો લુગડા પલટતા હે, આવું આપણી હિન્દીને ઇંગ્લિશ હોય છે. તો અહીંયાથી માહિતી અહીંયા ઇંગ્લિશમાં આવશે ને, આ એને ટ્રાન્સલેટ કરીને નીચે ગુજરાતીમાં લોકલ ભાષામાં માહિતી મોકલશે. ઘણી વાર અહીંયાથી એને લખ્યું SHOP શોપ, SHOP શોપ, અને ટ્રાન્સલેશન કરવામાં શોપ બનાવી દે, આને કીધું હોય ટેન્શન, અને આને લીધા હોય ટેન્શન, તો માહિતી સંચારનો હેતુ સફળ થતો નથી. આવા જયારે માહિતી સંચારમાં ભાષાંતરની ભૂલો થાય ત્યારે માહિતી ને અવરોધે છે, માહિતીને સફળ થવા દેતા નથી. તો ભાષાંતરની ભૂલો મધ્યસ્થ પડીએ કામ કરતી વ્યક્તિઓ પ્રિય અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય, આવી માહિતીનું અર્થઘટન કરીને માહિતીને નીચલી સપાટી તરફ મોકલવામાં આવે ત્યારે ભાષાંતરની ભૂલો થવાની શક્યતા વધે છે. આવી ભાષાંતરની ભૂલ માહિતી સંચારના ઉદ્દેશોને નિષ્ફળ બનાવે છે. ત્યાર પછી કીધું છે અસ્પષ્ટ સંદેશાઓ. સંદેશો તો મોકલ્યો પણ એમાં વાંચવાનું કઈ મેળ પડતો નથી. ઘણા અક્ષર મારી જેમ સુવર્ણ અક્ષર હોય છે, એને શું લખ્યું છે આપણે સમજ પડે તો આપણે જવાબ આપીએ ને. ડોક્ટરની ભાષામાં મારી જેમ લખતા હતા તો ત્યાં જ્યાં માહિતી અસ્પષ્ટ હોય, શું અવાચ્ય હોય, તો માહિતી સંચારનો ઉદ્દેશ સફળ થતો નથી. માહિતી સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગમાં ઘણી વખત મહત્વની બાબતો અસ્પષ્ટ રીતે દર્શાવેલી હોય, શબ્દો કે વાક્યોની ગોઠવણી અયોગ્ય રીતે થયેલી હોય, સંદેશામાં એક સૂત્રતા હોતી નથી, પરિણામે આવા સંદેશાઓની માહિતી મેળવવાને અર્થ સ્પષ્ટ કરવા નિષ્ફળ જાય છે અને માહિતી સંચાર અવરોધાય છે. ચોક્કસ સંદેશો મોકલો ન હોય તો માહિતી સંચાર સફળ થતો નથી. અસ્પષ્ટ અનુમાન, આ બધી માહિતીની ભૂલો છે. કેટલીક માહિતીનો આધાર અનુમાનો પર હોય છે. જો વરસાદ આવશે તો છત્રી કે રેનકોટ લઈને જશું, આવા અનુમાનો ભવિષ્યને લગતા હોય છે. ભવિષ્ય અનિશ્ચિત છે, થાય પણ ન પણ થાય. તો એવા સંજોગોમાં ખોટા અનુમાનોને આધારે જો કોઈ માહિતી મોકલાવી હોય તો એ માહિતી નિષ્ફળ જ જશે. ઘણા સંદેશાઓનો આધાર અનુમાનોને પૂર્વધારણાઓ પર રહેલો હોય છે. આ અનુમાનોને પૂર્વધારણાઓ સ્પષ્ટ કર્યા વગર સંદેશો મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે સંદેશાનો અર્થ અને મહત્વ બદલાઈ જવાની શક્યતા રહે છે. ઘરેથી આપણને કીધું કે વરસાદ આવે તો રેનકોટ પહેરીને જજે, આપણે આગળનું સાંભળ્યું જ નહીં હોય. વરસાદ આવે તો અને આપણે રેનકોટ પહેરી નીકળી જઈએ તો તો માહિતી સંચારનો હેતુ સફળ થતો નથી. અયોગ્ય સમયનો અભાવ, યોગ્ય સમયનો અભાવ, સોરી યોગ્ય સમયનો અભાવ. કેટલીક વાર માહિતી ફેરફારોના સંદેશા આપે છે. હવે જ્યારે ફેરફાર કરવાનો સમય જ આપણી પાસે નહીં હોય તો એને આપણે અમલ કરી શકવાના નથી. કેટલીક વાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો તરત અમલ કરવાનો હોય છે. માહિતી જો સમયસર ન મળે તો તેનો કોઈ અર્થ રહેતો નથી, માહિતી સંચારની અસરકારકતા ઘટે છે. હવે ક્યાંકથી તમને ઇન્વિટેશન કાર્ડ આવ્યો છે, ઇન્વિટેશન કાર્ડ આવ્યો છે, એ ઇન્વિટેશન કાર્ડમાં સન્ડે સન્ડેના દિવસે સવારે 9 વાગે ઉદઘાટન રાખેલું છે, ઇન્વિટેશન રાખેલું છે. તમને સવારે 8:30 વાગે કાગળ પડ્યો અને જવાનું છે 50 કિલોમીટર દૂર. તો સંદેશો તો મળ્યો પણ અમલ કરવાનો સમય આપણી પાસે નથી, અને ત્યાં તો તમે 9:30 પહોંચશો એટલે વાર્તા પૂરી થઈ જશે. તો માહિતી નો અમલ કરતી હોય, સમયનો અભાવ હોય ત્યાં પણ માહિતી સંચાર સફળ થતું નથી. માહિતીનું અતિભારણ, માહિતીનું અતિભારણ, આપણે જેને માહિતી મોકલવી છે એ સતત બીઝી 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 જ આવે છે.
તો ત્યાં આપણે સમયસર માહિતી મોકલી શકીએ નહીં અને માહિતી સંચારનો હેતુ નિષ્ફળ જાય. ધારો કે હા આ ક્યાં બને તો કે જ્યાં મોટેભાગે ઓપરેટર હોય ટેલિફોન ઓપરેટર એ ટેલિફોન ઓપરેટર વાળા કિસ્સામાં આવું બની શકે. સંસ્થા હોય તેમાં 1000-1500 માણસો કામ કરતા હોય એના ઓછામાં ઓછા 25-50 ડિપાર્ટમેન્ટ હોય. હવે 25-50 ડિપાર્ટમેન્ટના વારંવાર ફોન આવતા હોય ભાઈ આ વસ્તુ કંપની લેવલ પર નહીં સમજીએ ને આપણે ટૂંકમાં સમજીએ તો કે ભાઈ કોઈ બેંક છે બેંકમાં ફોન વારંવાર સતત ચાલ્યા કરતા હોય છે. તમારે બેંકમાં ફોન કરવો હોય ને તો બીઝી જ આવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનો ફોન હંમેશા બીઝી જ આવે એક વારમાં તો લાગે નહીં. કસ્ટમર કેરમાં વાત કરો તો કસ્ટમર કેરનો ફોન બી મોટે ભાગે બીઝી આવતો હોય છે. તો ત્યાં માહિતીનું અતિભારણ હોય છે. એવા સંજોગોમાં આપણે જો સમયસર માહિતી નહીં મોકલી શકીએ તો માહિતી સંચારનો ઉદ્દેશ સફળ થતો નથી. હવે એક બેંક છે એ બેંકમાં ફોન સતત ને સતત ચાલી જ રહે છે. એ બેંકમાં બોમ્બ મુકાયો છે અને એની જાણકારી આપણને મળી. ગોરધોર રોડની બેંકમાં બોમ્બ મુકાયો છે અને સમય છે 11 વાગ્યાનો પાકવાનો એવું બી આપણને જાણકારી મળી છે. આપણને જાણકારી મળી 10:30 વાગે. કતારગામથી ત્યાં જઈને માહિતી આપીએ તો કદાચ મોડું થઈ જાય. તો આપણે એવું વિચાર્યું કે ભાઈ અહીંયાથી આપણે ફોન કરીએ અને ફોન કરીને માહિતી મોકલીએ કે ભાઈ આટલો બધો સમય નહીં લાગે ને આટલા બધો લોટો લોટો બી પહોંચી જવાનો. 10:50 આપણને ખબર પડી તો ગોરધોર જવાની કોઈ શક્યતા નથી. તો ફોનથી જ કામ ચલાવવું પડશે. ફોન કરીને આપણે બેંકમાં જણાવવાની પ્રયત્ન કર્યો કે ભાઈ 11 વાગે બોમ્બ ફાટવાનો છે ભાગો નથી. પણ બેંકની ટેલિફોન ઓપરેટર જે છે એ સતત બીજી આવે છે તો આપણે આપણો સંદેશો મોકલી શકશું નહીં અને અહીંયા 11 વાગે બ્લાસ્ટ થઈ જશે. તો માહિતીનું અતિભરણ મોટા એકમમાં માહિતીની સતત અને અવિરત આપલે થતી હોય છે. આવી આપણે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય. કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાને બદલે પોતાના કામના ભારણનો નિકાલ કરવાનું પ્રાધાન્ય આપે છે. આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી યોગ્ય સ્થળે ન મળતા માહિતી સંચારનો હેતુ નિષ્ફળ જાય છે. સંદેશા પ્રત્યે દુર્લક્ષ. સંદેશા પ્રત્યે દુર્લક્ષ, ધ્યાન નહીં આપવું. માહિતી તો આપણને મળી પણ આપણે એના પર ચોક્કસપણે ધ્યાન આપ્યું નહીં, સાંભળ્યું નહીં તો માહિતી સંચારનો હેતુ સફળ થતો નથી. ઘણા સાંભળવાની વાત આવે તો એ વાત ચોક્કસપણે કહી શકાય કે ઘણા મતલબિયા બેરા હોય છે. ઘણા મતલબિયા બેરા હોય છે એને તમે એની સામે ઉભા રહીને વાત કરો તો કહેશે હે હું પણ બીજા રૂમમાં જઈને ખાલી એના વિશે કંઈક ખોટી વાત કરજો તરત ત્યાંથી બળબડતી આવશે કે ભાઈ શું છે કેમ મારા વિશે વાત કરે છે આમ છે તેમ છે. તો સાંભળવામાં દુર્લક્ષ તે ઘણીવાર માહિતી સંચારને અવરોધે છે. કેટલીક વાર ઉચ્ચ સંચાલકો નીચલી કક્ષાના કર્મચારીઓને સંદેશા પ્રત્યે બેદાન અને બેદરકાર રહે છે તેથી કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ હોવાથી માહિતી સંચારના અવરોધો ઉભા. અમે શિક્ષકો વારંવાર એવા મોટિવેશન કાર્યક્રમો પ્રેરણા આપતા હોય છે, વારંવાર ઘણીવાર વિદ્યાર્થીઓને સૂચવતા હોય છે પણ વિદ્યાર્થીઓ સાંભળે અને ધ્યાનમાં લે તો એની અસર થાય, સાંભળે જ નહીં ધ્યાનમાં જ નહીં લે તો એની કોઈ અસર થાય નહીં. એવા તો કઈ કેટલાય સ્પીકરો તમને આખા વર્ષમાં કેટલી સલાહ આપી ગયા હશે એનો અમલ જ્યારે થાય ત્યારે એની સફળતા સાબિત થાય. તો સંદેશા પ્રત્યે દુર્લક્ષ છે એવો સાંભળો જ નહીં ધ્યાન નહીં આપો એ સફળ થવાનો નથી. અયોગ્ય માધ્યમની પસંદગી. માહિતી મોકલવા માટેનું માધ્યમ જો અયોગ્ય હોય તો પણ માહિતી સમયસર પહોંચતી નથી. હવે જ્યારે ત્યાં સમયનો અભાવ હોય ત્યાં ચોક્કસપણે તમારે એવા જ માધ્યમોનો ઉપયોગ કરવો પડે જે તાત્કાલિક માહિતી મોકલે. આપણા ઘરે કે ગમે ત્યાં, માનો કે ગામમાં કોઈ વ્યક્તિ છેલ્લી અવસ્થામાં છે, હવે બહુ લાંબુ ખેંચે એમ નથી અને ત્યાંથી અહીંયા પત્ર લખીને તમને જણાવવામાં આવે તો
એ મરી જાય નહીં, એના બારમાં બી આપણે નહીં પહોંચીએ, કારણ કે પત્ર આવતા આવતા જ આપણને અઠવાડિયું રહી જશે. અહીંયાથી મને જતા બે ચાર દિવસ થાય, બારમાં પૂરું થઈ જાય. એની જગ્યાએ તાત્કાલિક જો કોલ કરીને એને કહી દીધું હોય તો એ યોગ્ય માધ્યમ કહેવાય, એને અંદર માહિતી સંચાર સફળ થાય. પણ અયોગ્ય માધ્યમ પત્ર લખીને જણાવશો તો એ વાર લાગશે અને માહિતી સંચાર સફળ થશે નહીં. તો અયોગ્ય માધ્યમની પસંદગી, માહિતી આપવાને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. આવા માધ્યમોની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન હોય તો માહિતી સંચારમાં અવરોધ ઉભા થાય છે. છેલ્લું અવિશ્વાસ કે ડર, આ તો આપણી સાથે બધા સાથે બનેલું છે. આપણે ઘણી વાર આપણી આ કામ કરીએ બી છે. અવિશ્વાસ કે ડર, જ્યારે માહિતી મોકલનારને એવી શંકા હોય કે માહિતી મેળવનાર મારા પર વિશ્વાસ કરવાનો નથી, તો આપણે ઘણી વાર સાચી માહિતીને છુપાવીને ખોટી માહિતી આપીને એને સમજાવી દઈએ છીએ કે ભાઈ આમ હતું. કારણ કે સાચું બોલવા જઈશું તો આપણને નુકસાન જ થવાનું છે કે આપણને ખીજવાશે. તો અહીંયા જાણી જોઈને માહિતીમાં બદલાવ કરવામાં આવે છે. હવે સિમ્પલ એક ઉદાહરણ આપું. એક વિદ્યાર્થી છે જે સ્કૂલે આવ્યો નથી, સ્કૂલે નથી આવ્યો, બીજા દિવસે આવ્યો ત્યારે એને શિક્ષકે પૂછ્યું કે ભાઈ ક્યાં ગયેલા કાલે? કહ્યું સર કાલે પિક્ચર જોવા ગયેલા. સર એ લીધો બરાબર. છોકરો સાચું બોલેલો, છોકરાને એવું હતું કે ભાઈ નહીં આપણે ખોટું નથી બોલ્યું શિક્ષક સામે, સાચું જ બોલીએ તો સાચું બોલ્યો ને. સર એ મૂકી, સર એ લીધો બરાબર. હવે બીજી વાર આવી બનાવેલો તો એને તરત પેલું યાદ આવ્યું, ના આગળ તો હું સાચું બોલેલો પણ તો બી સરે મને લીધેલો. હવે હવે એ સાચું બોલશે નહીં, એને ખબર છે કે સર ને એના પર વિશ્વાસ નથી, ખોટું જ બોલે છે. એવા સંજોગોમાં માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રસરતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જો સાચી માહિતી અધિકારીને આપવામાં આવશે તો શિક્ષકે ડર થશે એવા ડરથી જાણી જોઈને માહિતીમાં ફેરફાર કરવામાં આવે છે. ભૂતકાળમાં સાચી માહિતી આપી હોય અને તેના માઠા પરિણામો ભોગવવા પડ્યા હોય સજા રૂપે, તો એવા અનુમાનોને અનુભવને ધ્યાનમાં લઈને સાચી માહિતી છુપાવવામાં આવે છે અને ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવે છે. તો આ થઈ વાત માહિતી સંચારના અવરોધક પરિબળો. અને હવે આ પાઠનો છેલ્લો ટોપિક જોવાનો છે આપણે, અને એ ટોપિકનું નામ છે આ અવરોધોને દૂર કરવાના ઉપાયો. માહિતી સંચારના અવરોધોને દૂર કરવાના ઉપાયો. માહિતી સંચારમાં જે ભૂલો થઈ એ ભૂલોને દૂર કરવી હોય તો શું કરી શકાય? એના માટેના તમારી પાસે અહીંયા ઓ બાપ 11 મુદ્દા છે. ચાલો વન બાય વન આપણે સમજતા જઈએ. 11 મુદ્દા છે. પહેલું, માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થા તંત્રના માળખાને રૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચાર ગોઠવવો જોઈએ. સીધી જેને માહિતી મોકલવાની છે એને જ મોકલો, તમે બીજાને માહિતી મોકલશો તો એ સફળ થશે નહીં. માનો કે સ્કૂલમાં નિયમ છે કે ભાઈ રજા ચિઠ્ઠી આપી છે તો પહેલા પટાવાળાને આપવી પડે, પટાવાળો ક્લાસ ટીચરને આપશે ને ક્લાસ ટીચર પ્રિન્સિપાલને આપશે ને એની સહી થશે ત્યારે તમારી રજા મંજૂર થાય. પણ તમે ડાયરેક્ટ જ પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસી જાઓ તો એ ચાલે નહીં. વ્યવસ્થા તંત્રના માળખાને અનુરૂપ જ માહિતી મોકલવી પડે તો એ સફળ થાય. બીજું, માહિતી આપનાર જે માહિતી આપે છે તે સ્પષ્ટ હોવી જોઈએ જેથી માહિતી મેળવનારને સારી રીતે સમજી શકે. માહિતી સ્પષ્ટ હોવી જોઈએ માહિતી મોકલતી વખતે, એવી રીતે માહિતી મોકલવાની છે કે સામેવાળો એને સમજી શકે અને વળતો જવાબ આપી શકે. હવે તમે 11માં શીખેલા, રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ કેટલા વાગે મળશે એવું માહિતી સંચારનો પ્રશ્ન હતો. હવે તમે બસને ઇન્કવાયરી કાઉન્ટર પર જઈને ત્યાં સીધું એમ પૂછો ભાઈ બસ કેટલા વાગે છે, તો એ તમને કહે કયો કેટલી ઊભી છે બે જ કાની બસ કેટલા વાગે જવાની છે, કાં ઉપડવાની છે કોઈ નક્કી નથી. આપણી માહિતી સ્પષ્ટ નથી તો સામેવાળો સ્પષ્ટ જવાબ આપી શકે નહીં, એટલે માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. ત્રીજું, માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા તપાસ જુદી જુદી હોવાથી
माध्यमिक पसंदगी लगी थी એ પણ આપણે એને કહી દીધું અયોગ્ય માધ્યમની પસંદગી ના ભાવ યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ જ્યાં કોલથી વાત થવાની હોય ત્યાં કોલથી જ કરવી પડે જ્યાં પત્ર લખવાનો હોય ત્યાં પત્ર જ લખવો પડે અને જ્યાં મેસેજ કરવાનો ત્યાં મેસેજ જ કરવો પડે જુદા જુદા માધ્યમની અસરકારકતા જુદી જુદી હોવાથી યોગ્ય માધ્યમની પસંદગી માહિતી સંચારને સફળ બનાવે છે માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોય છે માહિતી બંને દિશામાં સરળતાથી વહન કરી જોઈએ આપણે તો માહિતી મોકલી દીધી સામેવાળો માહિતી મેળવે છે એના માધ્યમમાં પ્રોબ્લેમ છે તો એ માહિતી સંચાર સફળ થાય નહીં માહિતી સંચારમાં બંને પક્ષો વચ્ચે શ્રદ્ધા અને સહકારની ભાવના હોવી જોઈએ માહિતી મોકલનાર અને મેળવનાર બંને પક્ષો વચ્ચે શ્રદ્ધા અને સહકારની ભાવના હોવી જોઈએ કોઈ તમને કંઈ પૂછે છે તો તમારા પર શ્રદ્ધા રાખીને પૂછે છે તો તમારે એને સહકાર આપીને જવાબ આપવો જોઈએ જો આ નહીં થાય શ્રદ્ધા અને સહકાર નહીં હોય તો સફળ થશે નહીં માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વર્ણિકાઓ ટૂંકી હોવી જોઈએ જેથી માહિતી પ્રવાહ અટકી ન જાય માહિતી પ્રસારણમાં વિલંબ ન થાય હવે અમે અહીંયા વિડીયો બનાવીને તમને મોકલીએ છીએ રાઈટ આ વિડીયો આપણે એક કલાકનો લેક્ચર લઈએ છીએ એક કલાક વિડીયો હું ચલાવું તો કોઈ વોટ્સઅપ તમારા સુધી એ વિડીયો મોકલી શકશે નહીં એટલે વહન રેખાઓ ટૂંકી અને વણ તૂટેલી રહેવી જોઈએ હું એક કલાકનો પીરિયડ લઉં એક કલાકનો વિડીયો તમને મોકલું તો સર અહીંયાથી વોટ્સઅપ પર તમને મોકલી નહીં શકે અને તમે એને ડાઉનલોડ કરી નહીં શકો જોઈ નહીં શકો સમજી નહીં શકો એટલે અહીંયા એવી રીતે વ્યવસ્થા કરી છે કે 20-30 મિનિટના વિડીયો બનાવીને આપીએ તમને જેથી તમે પણ ડાઉનલોડ ઇઝીલી કરી શકો ને અમે બી તમને સરળતાથી મોકલી શકીએ તો બંને પક્ષ સોરી છઠ્ઠો મુદ્દો પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતીની વહન રેખાઓ માહિતી વણ તૂટેલી અને ટૂંકી હોવી જેથી માહિતી મેળવનાર એને સમજી શકે અને વળતો જવાબ આપી શકે સાતમું માહિતી સંચારની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ માહિતી સંચારની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ તમે કોઈ માહિતી મોકલો છે ને એને અઠવાડિયે 15 દિવસે મળે છે એનો કોઈ મતલબ રહેતો નથી તાત્કાલિક માહિતી મળવી જોઈએ માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ ધંધાના હેતુને ધ્યાનમાં રાખીને જ માહિતી મોકલવી જોઈએ તો જે હેતુ પાર પડશે બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો પર ભારણ વધારે છે તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ યોગ્ય પ્રસારણ હવે ઘણીવાર આપણા ફોનમાં એટલા બધા મેસેજ આવતા હોય છે એટલા બધા મેસેજ આવતા છે બિનજરૂરી હવારમાં તો બધા જ્ઞાનીઓ મોબાઈલ લઈને બેઠેલા હોય છે ગુડ મોર્નિંગ ના મેસેજ કરવા એટલા બધા મેસેજ આવે કે એને મેસેજ થી મોર્નિંગ ખબર નહીં કેવી બને ગુડ બને કે બેડ બને તો ઘણીવાર આવા મેસેજ બિનજરૂરી મેસેજ હોય છે અને એવા જ સમયે ત્યાં વચ્ચે કોઈ જરૂરી મેસેજ આવ્યો તો આપણે એમ કહી દઈએ ચાલે તો ગુડ મોર્નિંગ નો મેસેજ હશે ને આપણે જોઈએ નહીં તો ત્યાં માહિતી સંચાર સફળ થતો નથી માહિતી સંચાર વ્યવસ્થાનું સમય અંતર મૂલ્યાંકન કરવું શુભતા રહેવું જોઈએ વ્યવસ્થાનું મૂલ્યાંકન કારણ કે માહિતી સંચાર મોકલવાના સાધનો સતત થતા ચડે છે અપડેટ થતા રહે છે તે નવા સાધનોથી માહિતી મોકલવી જોઈએ માહિતી સંચાર એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનો અંગત હિત કે સ્વાર્થ ન હોવા જોઈએ અંગત હિત કે સ્વાર્થ માહિતી સંચારની વ્યવસ્થાને અવરોધે છે આ હોવું જોઈએ નહીં ઓકે અહીંયા આપણે દોરવણીનો પાઠ પૂરો થાય છે અને પછી આપણે અંકુશના પાઠ વિશે ચર્ચા કરીશું ઓકે બાય.